રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોલીસનું બાઇક પર પેટ્રોલિંગ કરી ચુસ્તપણે લોકડાઉનનો અમલ કરવા માટે પોલીસ સક્રિય બની છે અને શહેરના મુખ્ય માર્ગ પર ફ્લેગ માર્ચ યોજી અને ચુસ્તપણે લોકડાઉનની અમલવારી કરવામાં આવી રહી છે। ભારતભરમાં કોરોનાના સંક્રમણને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ધોરાજીમાં પણ લોકડાઉનની કડક અમલવારી કરવા માટે પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને શહેરભરમાં પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। ધોરાજી પોલીસે કુલ 166 જેટલા બાઇક ડિટેન કર્યા છે। જાહેરનામાના કુલ 126 કેસ કર્યા છે અને 218 આરોપીઓની જાહેરનામાના ભંગના ગુના હેઠળ ધરપકડ કરી છે અને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરી અને અગાસી અને સોસાયટીમાં એકઠા થયેલ 14 જેટલા લોકો પર ગુનો નોંધ્યો છે। લોકડાઉન ને પગલે ધોરાજી પણ સજ્જડ બંધ છે। હજી વધારે કડક અમલવારી કરવા માટે બાઇક પેટ્રોલિંગ નો એક કન્સેપ્ટ ચાલુ કરવામાં આવ્યો છે, જેની અંદર હવેથી સિટી ની અંદર બાઇક માં પણ ટીમ રહેશે અને તેઓ લોકડાઉન ના અમલવારી કરવા માટે સમગ્ર ટાઉન વિસ્તારમાં ફરશે। આથી જે લોકો જાહેરનામાનો ભંગ કરે છે તેમને વધારે ઇફેક્ટિવલી પકડી શકાય। ધોરાજીના ડીવાયએસપી મહર્ષિ રાવલ સાહેબ, પીઆઈ વિજયકુમાર જોશી અને પીએસઆઈ વસાવા સાહેબ, મહિલા પીએસઆઈ નૈનાબેન કદાવાલા વગેરે દ્વારા પોલીસ સ્ટાફની ટીમો બનાવી અને બાઇક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। શેરી ગલ્લાઓમાં રખડતા લોકોને પકડી પાડવા અને જાહેરનામાનું ભંગ કરનારને પકડી પાડવા ધોરાજી પોલીસે બાઇક પર પેટ્રોલિંગ હાથ ધર્યું છે। ધોરાજીના મહિલા પીએસઆઈ નૈનાબેન કદાવાળાએ પણ મહિલા પોલીસ સાથે બાઇક ટીમ તૈયાર કરેલ છે અને શહેરમાં જુદી જુદી ગલીઓમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધર્યું છે અને મહિલાઓએ પણ કામ વગર બહાર ન નીકળવા માટે મહિલાબેન કદાવાળાએ જણાવેલ છે।